तो आपने बात करी हती यूनिट टू एक्टिविटी थ्री मोटू पतलू सॉरी मोटू छोटू। तो अहीं आपने खरा खोटा छे ट्रू फॉल्स आपेला छे। तो जोईए तो मोटू वोज अ रेट के मोटू हतो ए उंदर हतो, तो फॉल्स केम के जे उंदर हतो ए छोटू हतो। મોટું એન્જોયડ સ્વિમિંગ ને તરવાની મજા આવી, તો ટ્રુ હા એમને મજા આવી। છોટું જમ્પ્ડ આઉટ ઓફ વોટર કે છોટું બહાર નીકળ્યો હતો પાણીમાંથી, ફોલ્સ જે મોટું હતું એ જમ્પ્ડ આઉટ હતો। મોટું શાઉટેડ એન્ડ શાઉટેડ, મોટું રાડારાડી કરતો હતો કે ફોલ્સ, મોટું નહોતો કરતો રાડારાડી। છોટું વોઝ સેટિસ્ફાઈડ, છોટુને શાંતિ થઈ ગઈ કે હા ટ્રુ। મોટું ચેક છોટું સ્વિમિંગ સૂટ કે મોટુએ છોટુનું સ્વિમિંગ સૂટ ચેક કર્યું હતું, તો કે ના ફોલ્સ, કારણ કે છોટુએ મોટુનું ચેક કર્યું હતું। મોટું વોઝ સ્વિમિંગ ઇન અ પોન્ડ, એક તળાવમાં એટલે કે ખાબોચિયા જેવું હોય નાનું એવું તળાવ હોય એમાં તરતા હતા, તો કે ના એ નદીમાં તરતા હતા, તો અહીંયા આવશે ફોલ્સ। પછી વાત કરીએ નીચે, જો છોટુએ વાક્ય બોલ્યું હોય તો સી લખવાનું છે, મોટુએ બોલ્યું હોય તો એમ, અને બંનેનો વાક્ય હોય તો સી એમ કરવાનું છે, એટલે કે કોણ બોલે છે એનું નામ લખવાનું છે। ડોન્ટ ડિસ્ટર્બ મી, તો આ કોણ બોલે છે મોટું, હી જમ્પ આઉટ એ પાણીથી બહાર નીકળો, તો એ કોઈ પણ ના બોલી શકે કારણ કે કાર્ય છે, તો અહીંયા કોઈ નહીં આવે। યુ કેન ગો બેક નાવ, તમે પાછા જઈ શકો છો, આ છોટુએ કીધું હતું। આઈ લવ સ્વિમિંગ કે મને તરવાનું બહુ ગમે છે, તો આ બંનેને ગમે છે। આઈ એમ અ રેટ, તો આ છોટું છે। આઈ હેવ અ ટેલ, તો એ બંને બોલી શકે કારણ કે છોટું મોટુંને બેને ટેલ હોય। આઈ એમ બિગ એનિમલ, તો એ મોટું બોલી શકે છોટું ન બોલી શકે। હવે આગળ વાત કરીએ એક્ટિવિટી ફોર, તો 3 દિવસ પછી મોટું તેના મિત્ર છોટુંને મુલાકાતે ગયો, ત્યાં શું થયું તે જાણવા માટે નીચેના વાક્ય તેમાં શબ્દ જે ઘટે છે તે યોગ્ય રીતે મૂકીને લખવાના છે। ખાલી જગ્યા આપેલી છે નીચે, અહીંયા આપણે આપેલી છે એમાંથી જોઈ જોઈ અને અહીંયા આપને નીચે જવાબ લખવાના છે। આફ્ટર 3 ડેઝ એટલે કે 3 દિવસ પછી, મોટું વેન્સ ટુ છોટુઝ હાઉસ, મોટું જે છે એ છોટુના ઘરે ગયું। હે હી કોલ્ડ, હે છોટુ કમ આઉટ, તો અહીંયા આવશે કોલ કારણ કે એને બોલાવી ગયો। છોટું ડેશ નોટ એટ હોમ, તો છોટું વોઝ નોટ એટ હોમ કે છોટું ઘરે નહોતો। છોટી હિઝ વાઇફ કેમ આઉટ, હી સેડ વેલકમ મિસ્ટર મોટું, છોટી જે છોટુની છોટુના ઘરવાળા હતા એ બહારે આવ્યા અને કહે છે મિસ્ટર મોટું આવો। સી ઓફર મોટું અ ફ્યુ ડીશ, મોટુંને જમવાનું ઓફર કરે છે મોટું, જવાબ આપે છે કે નો થેન્ક્સ આઈ એમ ઇન હરી, વેર ઇઝ છોટું, તો અહીંયા નો સોરી મોટું રિપ્લાય, મોટું એ જવાબ આપ્યો કે ના મારે કંઈ જમવું નથી, મને મોડું થાય છે, મારે જવું છે। છોટું ક્યાં છે, છોટી છોટી ભાઈ આ પ્રશ્ન પૂછ્યો છે જવાબ આપશે, તો અહીંયા આન્સર્ડ He was at work. એ કામ ઉપર ગયો છે, મોટું સેટ ઓકે પ્લીઝ ગીવ મી હિઝ ટાઈ, કે મને એની ટાઈ આપો। ઇટ ઇઝ અ ગિફ્ટ ફોર હિમ, એટલે કે જે મોટું જે છે
एक टाई आपे छे निकीए छे या टाई राखो ने आ एक मारा तरफ थी गिफ्ट छे एमना माटे। मोटू रिस्ट हिज हाउस एमना घरे वयो गयो। छोटू होम लेट तो छोटू घरे आवे छे तो रिटर्न। મોડું આવે છે ડેશ છોટી શોડ હિમ અ ગિફ્ટ એમને એની એક ગિફ્ટ બતાવું। હી લાઈક્ડ વેરી મચ હી સેન્ડ ધ એસએમએસ થેન્ક યુ ફોર ધ બ્લેન્કેટ કે જે ટાઈ આપી હતી એ છોટું છે જે બ્લેન્કેટ સમજીને એને થેન્ક યુ મેસેજ આપે છે। एक्टिविटी 5 द रेनबो। बोट सेल ऑन द रिवर एंड शिप सेल ऑन द सी। बोट नदी पर तरे छे सॉरी हाँ बोट जे छे नाना नाना हुड़का होय नदी में तड़े मोटा मोटा जहाजो होय ए बधा दरिया में तड़े। बट द क्लाउड सेल्स अक्रॉस द स्काय आर प्रीटियर देन दीस पण जे वादराओ जे छे એ હવામાં તરતા હોય છે અને એ આના બધા કરતાં ખૂબ સરસ દેખાય છે। ધે આર બ્રિજીસ ઓન ધ રિવર કે અહીંયા નદીઓમાં પુલ હોય એક બાજુથી બીજી બાજુ જવા માટે। એઝ પ્રિટી એઝ યુ પ્લીઝ કે એ એટલું ખૂબસૂરત દેખાય છે કે જેટલું તમે વિચારી ન શકો। બટ તો બોથ ધેટ બ્રિજીસ હેવન એન્ડ ઓવર ટોપ્સ ધ ટ્રી એટલે કે એક આમ કમાન જેવું હોય એ બ્રિજ બનાવે વાદળાઓના આડા આડાવરા વાદળાઓમાંથી નીકળતું હોય જેને આપણે ઇન્દ્રધનુષ કહીએ છીએ એવું તો એ બધા ઝાડવા ઉપરથી મસ્ત એવું દેખાતું હોય। એન્ડ બિલ્સ રોડ ફ્રોમ અર્થ ટુ સ્કાય ઇઝ પ્રીટીયર ધેન ધીસ પછી એ વાદળાઓમાંથી નીકળી અને પછી સીધે સીધું જમીનમાં અડતું હોય એવું ઇન્દ્રધનુષ બધાએ જોયું હોય। તો એ કહે છે કે જે આપણે પુલ જોઈ છે નદી ઉપર એક બાજુથી બીજી બાજુ જવા માટે એ બહુ સારા હોય છે પણ એના કરતાં સારું આ જોવાની મજા આવે છે।